રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જો કે સમગ્ર રાજ્યમાં પોરબંદર જિલ્લાનું સૌથી ઓછું પરિણામ 14.15% આવ્યું છે. જો કે ગત વર્ષની સરખામણીએ 15% વધારો પણ થયો છે. ત્યારે પોરબંદરની સર્વશ્રેષ્ઠ શિક્ષણ સંસ્થા ડૉક્ટર વી આર ગોઢાણીયા કોલેજના જે પ્રમુખ છે વિરમભાઈ ગોઢાણીયા આપણી સાથે જોડાયા છે. સર, જે રીતે આપ જે રીતે શિક્ષણ આપો છો ને, આજે તમારું જે શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે, કેવું પરિણામ, કેટલા વિદ્યાર્થીઓ A1 અને A2માં? અમારા માટે આજે બહુ જ આનંદનો દિવસ છે અને ઘણા વર્ષો પછી અમે જોઈ રહ્યા છીએ કે ધીમે ધીમે અમે પ્રગતિ કરી રહ્યા છીએ, ક્વોલિટી આપી રહ્યા છીએ. અને આ બંને 10મું અને 12માનું રિઝલ્ટ પછી એમ લાગે છે કે અમારી જે મહેનત છે એમાં કંઈક સફળતા મળી રહી છે. ખુશીની વાત એ છે કે ઇંગ્લિશ મીડિયમમાં અમારે 10મા ધોરણમાં આજે જે રિઝલ્ટ પડ્યું છે એમાં 5 એ ગ્રેડમાં આવેલા છે અને 38 A2માં આવેલા છે અને કુલ 92% રિઝલ્ટ આવેલું છે. એ ખરેખર શ્રેષ્ઠ રિઝલ્ટ અમારા માટે ગણાય. અને સાથે સાથે ગુજરાતી મીડિયમમાં પણ એટલું જ સુંદર પરિણામ મળ્યું છે, જેમાં 4 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં છે અને 20 વિદ્યાર્થીઓ A2માં છે. સાથે સાથે એ પણ આપણે જોઈએ તો જેમ જિલ્લાની કમ્પેરિઝન કરીએ તો અમારું રિઝલ્ટ સ્કૂલનું 89% છે. આ પરિણામ, સારા પરિણામની પાછળ હું શ્રેય અમારા શિક્ષકો, અધ્યાપકો, પ્રિન્સિપાલો એ બધાને આપું છું અને સાથે સાથે પેરેન્ટ્સનો જે સપોર્ટ અમને મળી રહ્યો છે તે પણ અમારા માટે આભારી છે. આજે શિક્ષણમાં મેં જોયું કે દીકરીઓ આજે ખૂબ બહોળી થવા માંડી છે, હોશિયાર થવા માંડી છે, શિક્ષણ પ્રત્યે નિષ્ઠા છે, મહત્ત્વાકાંક્ષી બની રહી છે અને એ રિફ્લેક્ટ, એનું પ્રતિબિંબ અત્યારે આ રિઝલ્ટમાં જોવા મળે છે. ભવિષ્યમાં પણ અમે અમારા પ્રયત્ન કરશું કે ગુણવત્તા શિક્ષકો લઈને ગુણવત્તા શિક્ષણનું રિઝલ્ટ આપવું એ અમારી પ્રાઇમ ફરજ રહેશે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સર, જે રીતે તમારું સ્વપ્ન હતું પોરબંદરને એક સારું શિક્ષણ આપવાનું, એ તરફ તમે આગળ વધી રહ્યા છો. ઘણી બધી ફેકલ્ટી છે, પ્રાથમિકથી લઈ અને કોલેજ સુધીની અલગ અલગ. સાહેબ, પોરબંદરનું જે શિક્ષણ છે એમાં હજુ ક્યાં ખૂટે છે અને તમારી શું ઈચ્છા છે? બહુ સરસ સવાલ પૂછ્યો છે જીતુભાઈ. છેલ્લા 32 કે 36 વર્ષથી હું અહીંયા આ વિસ્તારમાં શિક્ષણમાં રહેલો છું. ખૂબ જોયું છે શિક્ષણ, અહીંનું એટલું કથળાયેલું શિક્ષણ હતું પહેલાંના વખતમાં. હવે ધીમે ધીમે ઘણો સુધારો થયો છે, પ્રગતિ થઈ રહી છે, પણ હજુ ક્યાંક ને ક્યાંક ગુણવત્તા શિક્ષણમાં ઘણું હજુ કામ કરવાનું છે. ખાસ કરીને પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં ગુણવત્તા શિક્ષણ માટેના જે પ્રયત્નો છે તે ખરેખર જોવા માગીએ તો એનો ફાઉન્ડેશન ઉપર, ગ્રાઉન્ડ લેવલ ઉપર જાણવું પડે કે એના કારણો શું છે. આજે મેટ્રો સિટીઝમાં બીજી જગ્યાએ શિક્ષણનો વિકાસ ખૂબ થઈ રહ્યો છે, પણ અહીં એક સીધી વાત છે કે જો ગુણવત્તા શિક્ષકો હશે તો ગુણવત્તા શિક્ષણનું પરિણામ સારું હશે. અને એના માટેના પ્રયત્નો કે શિક્ષકોને સજ્જ કરવા, શિક્ષકોને અપગ્રેડ કરવા અને હવે તો જે નવી શિક્ષણ નીતિ, રાષ્ટ્ર શિક્ષણ નીતિ આવી છે એમાં બધાએ અપગ્રેડ થવું પડશે. શૈક્ષણિક સંસ્થાઓએ અપગ્રેડ થવું પડશે અને સાથે સાથે શિક્ષકોને પણ ટ્રેનિંગ આપી અને સજ્જ કરવા પડશે, તો જ શિક્ષણ આ વિસ્તારનો સુધરશે. કારણ કે તમે જોઈ રહ્યા છો કે બધા વિસ્તારમાં આજે શિક્ષણ દ્રષ્ટિએ હરીફાઈ ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર જુઓ તો જ્યારે ટેકનોલોજી એટલી જ પહોંચી ગઈ છે એટલી જગ્યાએ, ત્યારે આપણે હજુ પણ અક્ષરજ્ઞાનોની વાતો કરીએ છીએ, ક્લાસરૂમ એજ્યુકેશનની વાતો કરીએ છીએ, ટ્રેડિશનલ એજ્યુકેશનની વાતો કરીએ છીએ. આપણે એમાંથી નીકળીને થોડુંક વધારે મહત્ત્વાકાંક્ષી વિઝન અને સાથે વિઝનની સાથે એ નવી વિચારો, નવી વિચારધારા અને નવી પદ્ધતિઓને અપનાવવી પડશે, તો જ શિક્ષણ સુધરશે. ખાસ કરીને તમે દીકરીઓને શિક્ષણ પર ભાર મૂકો છો, કારણ કે દીકરી છે બે કૂડને તારે છે અને અહીંયા ભણેલી દીકરીઓ ઘણી બધી સફળ પણ થઈ છે, રમત હોય, શિક્ષણ હોય, બધી. સાહેબ, તમારી માલીઓને ખાસ હું વિનંતી છે કે દીકરીઓને ભણાવે અને સારું શિક્ષણ આપે અને તમે એને સહયોગ પણ આપો છો, એ બાબતે શું કહેશો? આપને જીતુભાઈ ખ્યાલ હશે કે આ વિસ્તારમાં જ્યારે હું આવ્યો અને અમે અને અર્જુનભાઈએ ખાલી માત્ર ને માત્ર 36 વર્ષ પહેલાં કન્યા કેળવણી
કન્યા શિક્ષિત થાય, દીક્ષિત થાય, સંસ્કારી થાય, આ જ હેતુથી આ સંસ્થાનો વિકાસ થયો છે, એની શરૂઆત થઈ છે. ને આજે જે 3600માં જે અમે પ્રગતિ કરી છે એ વધારેમાં વધારે અમે ભાર દીકરીઓના શિક્ષણ માટે આપી છે. શિક્ષણને બાહોળી કરવી છે, બાહોળી કરતાંય પણ વિચારવંત કરવી છે, બૌદ્ધિક કરવી છે, સંસ્કારી કરવી છે, વેલ્યુ એડેડ એજ્યુકેશન આપવું છે, અને એ દિશામાં અમે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છીએ. હજી અમારા ખૂબ મોટા સ્વપ્ન છે કે જેમાં દીકરીઓ દીકરાઓ સાથે જેમ વિદેશના દેશોમાં ઇક્વાલિટી છે, ડિગ્નિટીની સાથે એજ્યુકેશનમાં શિક્ષણમાં પણ ઇક્વાલિટી છે, એ આપણા દેશમાં પણ આપણે પ્રયત્ન કરીએ એવું અમારું સ્વપ્ન છે. સાહેબ, તમને આ દીકરીઓના શિક્ષણનો વિચાર કેમ આવ્યો કે મારે દીકરીઓને શિક્ષણ આપવું છે, તમારી ક્યારથી આ ઈચ્છા હતી? બહુ સરસ પ્રશ્ન. ઘણા વર્ષો પછી મને આ કોઈએ પૂછ્યો છે કે કેમ દીકરીઓ ઉપર જ. હું 1960 ઉપર તમને લઈ જવા માગું છું, જ્યારે મેં મેડિકલમાં હું હતો અને મેડિકલ પૂરું કર્યા પછી 67માં હું એક શિક્ષિત દીકરીની તપાસમાં હતો અમારી જ્ઞાતિમાં, કે મેં MBBS કર્યું છે તો મારે એક શિક્ષિત દીકરીને ગ્રેજ્યુએટને સંભાળવું પડ્યું. પણ તમે નહીં માનો, એ 1967માં એક પણ દીકરી અમારી જ્ઞાતિમાં ગ્રેજ્યુએટ હતી નહીં. આ મને બહુ શોકિંગ લાગ્યું, કારણ કે મેં પટેલ સમાજ સાથે વડોદરામાં ભણ્યો ત્યારે મેં જોયો હતો ત્યાંના ગામડામાં બહુ આબાદ થઈ ગયા હતા, એ લોકોનું ભણતર ખૂબ આગળ હતું, વિચારો પણ ખૂબ આગળ હતા, પ્રગતિશીલ વિચારો. ત્યારે મને એમ થયું કે જો દીકરીઓનું શિક્ષણ નહીં આપીએ, માતાનું શિક્ષણ નહીં આપીએ એવા આપણા વિસ્તારમાં, તો આપણે બહુ જ પાછળ રહી જશું. હું એક સમાજની વાત ન કરું, આ દરેક સમાજ માટે લાગુ પડે છે. દરેક સમાજમાં આ સ્થિતિ હતી અને આને કારણે જે મને પ્રેરણા મળી કે દીકરીઓ માટે કેમ, તો આ જ કારણ કે આજે એ વખતમાં એક કંઈ ગ્રેજ્યુએટ દીકરીઓ નહીં. આ તો એક બહુ નવાઈની વાત છે. એ પછી અમે શરૂઆત કરી અને તમે જોઈ રહ્યા છો કે આ શૈક્ષણિક સંસ્થામાં 8,000 થી 9,000 એમાં લગભગ 70-80% દીકરીઓ ભણે છે અને આજે ખૂબ આગળ છે. દેશ વિદેશમાં અમારી દીકરીઓ બધી અહીંયાથી ક્વોલિફાઈડ થઈને સારા સ્થાને આજે સફળતા મેળવી રહી છે, શ્રેષ્ઠતા મેળવી રહી છે. તમે હમણાં વચમાં પણ જોયું હશે, આ દીકરીઓને કારણે જે મહિલા કોલેજ જે અમારી છે એને આખા સૌરાષ્ટ્રમાં માત્ર 2A1 ગ્રેડમાં આવે છે અને પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં તમે અમે એકલા જ માત્ર છે કે જેને આટલા વર્ષો પછી એ ગ્રેડ મળ્યો, A1 ગ્રેડ મળ્યો. તો એની પાછળ પણ દીકરીઓનું શિક્ષણ અને માતાઓ શિક્ષિત થશે તો આખો સમાજ શિક્ષિત થશે, સમાજમાં સુધારા થશે. અને સુધારાની સાથે અત્યારે બહુ જ જરૂર છે કે જે દેશમાં અને આંતરરાષ્ટ્રીય પ્રગતિ થઈ રહી છે એમને 150%નો જે છે આજે વસ્તીના હિસાબે જોઈએ તો 50% તો એ શિક્ષિત હોવી જોઈએ અને શિક્ષિતની સાથે એ લોકોના પાસે દ્રષ્ટિ હોવી જોઈએ. ઇક્વાલિટી ઇઝ ઓલવેઝ ધ રૂલ ફોર અ ગુડ ડેમોક્રેસી, એ હું એમાં માનું છું. તો મારું હંમેશા સપનું રહ્યું છે કે દીકરીઓને વધારે વધારે પ્રેરણા આપી. થેન્ક યુ. છેલ્લો પ્રશ્ન, તમે ભવિષ્યમાં પોરબંદરને કઈ રીતનું શિક્ષણ, તમારું સ્વપ્ન શું, કેવું શિક્ષણ દીકરીઓ અને દીકરાઓને મળવું? એબ્સોલ્યુટલી વેરી ગુડ. બિંગ ને હું એજ્યુકેશનમાં છું એટલે આ સવાલ પણ મને ગમે છે. કેવું શિક્ષણ હોવું જોઈએ? શિક્ષણ આપણે જે અત્યારે આપી રહ્યા છીએ એ રોટ એજ્યુકેશન, જે ગોખણીયું શિક્ષણ છે ને, એ અમે આપણે હું કહું છું બધાને કે હવે એમાંથી બહાર નીકળવું પડશે. પુસ્તકીય જ્ઞાન, અભ્યાસક્રમ જ્ઞાન, એની સાથે સાથે હવે સ્કિલ જોઈન કરવી પડશે, વિઝન દેવું પડશે, ટેકનોલોજી દેવી પડશે. ટેકનોલોજીની સાથે સાથે દેશ વિદેશમાં જે એક્સપેરિમેન્ટલ એજ્યુકેશન કહે છે, જેને આપણે કહીએ તો કે તમે કોઈ બી એસાઇનમેન્ટ લ્યો તો એના પર સંશોધન કરો, સંશોધન એક એજ્યુકેશન આપણે જો ક્વોલિટી લઈ આવે તો કરવું જ પડશે. આજે જે ગવર્મેન્ટના પ્રયત્નો છે બહુ સારા છે, સુંદર છે. આજે નવી પોલિસીમાં કે હવે માત્ર તમારે 50%નું જ તમારે ક્લાસરૂમમાં એજ્યુકેશન દેવાશે, બાકીનું 50% તો તમારે પ્રેક્ટિકલ એજ્યુકેશન, જેમાં આ બધું એસાઇનમેન્ટ આવે, ડિસ્કશન આવી જાય, વિઝન આવી જાય, રિસર્ચ આવી જાય, એ બધું લેવાશે. એમાં મને ખાતરી છે, થોડા
પાંચ દસ વર્ષમાં આ શિક્ષણમાં વધારે ને વધારે સુધારો આવશે અને આપણે પણ દુનિયાના જે વિકસિત દેશો છે એમાંના જે 10-12 જે વિકસિત દેશો જેમાં શિક્ષણ એ લોકોનું પરસેન્ટેજ બહુ ક્વોલિટી સારી છે ને હાઈ છે એ રસ્તે આપણે પણ જઈશું. સર, ખાસ કરીને તમે જે રીતે દીકરીઓની વાત કરો છો, સમય બદલાણો છે, દીકરીઓ પણ હવે એજ્યુકેશન તરફ વળી છે, ખાસ કરીને આપણો ગ્રામ્ય વિસ્તાર છે એમાં પણ દીકરીઓ ભણે છે. સાહેબ, આ દીકરીઓને તમે એક પ્લેટફોર્મ આપ્યું છે, હજી કેટલું એને તમે સપોર્ટ કરશો? જો આ દીકરીઓને માટે તો અમે કાયમ અમે પ્રયત્ન કરતા જ રહીશું, પણ આમાં બે સાઇડ હું તમારી સમક્ષ મૂકવા માગું છું. પહેલી સાઇડ કે શિક્ષણના હિસાબે દીકરીઓ બહુ ભણીને બહાર નીકળી રહી છે, બાહોળી થઈ છે, હોશિયાર છે અને સાહસિક પણ બની રહી છે. પણ બીજી બાજુ એ ભાગ છે કે દીકરાઓ આ બધા સમાજને લાગુ પડે છે, માત્ર એક સમાજને કે દીકરીઓ ભણે છે. આજે 50% રેશિયો ઉપર આપણે પહોંચી ગયા છે કે દીકરીઓનું પરિણામ તમે જુઓ તો સારા આવે છે અને પ્લેસમેન્ટમાં આપણે લોકો દીકરીઓ આગળ છે, પણ દીકરાઓ આજે બહુ સિરિયસ ગંભીર નથી શિક્ષણમાં. આ ઇમ્બેલેન્સ બધા સમાજમાં લઈ આવશે, આવી રહ્યું છે અત્યારે પણ. દીકરીઓ આજે દીકરાને પસંદ કરતા નથી, દીકરા માટે દીકરીઓ એના પેરેલલ નથી. આ સમસ્યા માટે બધાએ સામાજિક આગેવાનો, શિક્ષિત આગેવાનોએ અને શિક્ષણના માણસોને ખાસ કરીને બહુ વિચાર કરવો પડશે કે દીકરાઓને સાથે સાથે દીકરીઓને એક ટાઈપનું એક ઇક્વલ એજ્યુકેશન હોય અને એ પણ ડિગ્નિટીવાળું અને વેલ્યુવાળું એવું શિક્ષણ આપણે આપવાનો પ્રયત્ન કરશું તો જ સમાજમાં સુધારણા થશે. સમાજ સુધારણા બહુ મહત્ત્વનો મુદ્દો છે આપણા બધા માટે, આ વિસ્તાર માટે. તો મારી તો એ વિનંતી છે કે બધી શિક્ષણ સંસ્થાઓ છે તો બંને ઉપર ભાર મળે, દીકરીઓ અને દીકરા ઉપર. થેન્ક યુ. આ હતા પોરબંદરના શિક્ષણ જગતના વિશ્વપિતામાં ડૉક્ટર વિરમભાઈ ગોઢાણીયા. તેઓએ કહ્યું કે દીકરીઓ માટે દીકરીઓને શિક્ષણ મળે અને તેમને વેલ્યુએડેડ જે શિક્ષણ મળવું જોઈએ એમ અહીંયા સંસ્થા આપવાનો પ્રયત્ન કરે છે. ભવિષ્યમાં નવી શિક્ષણ નીતિને અનુસાર પણ અહીંયા બાળકોને વિદ્યાર્થીઓને જે શિક્ષણ મળશે એ પ્રકારનું એમણે હૈયા ધારણા આપી છે અને એ દિશામાં એ લોકો પ્રયત્ન પણ કરી રહ્યા છે. આજે જ્યારે શાળાનું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે ત્યારે સંસ્થાના મોભી તરીકે તેમણે ખુશી વ્યક્ત કરી અને પોરબંદરની જે શિક્ષણ જગત છે તેમના માટે ચિંતા પણ વ્યક્ત કરી છે કે કયા પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ અને ખાસ કરીને દીકરા દીકરીઓ વચ્ચે અત્યારે જે અનબેલેન્સ થયું છે તેને પણ બેલેન્સ કરવા માટેની આપણા સૌની જવાબદારી છે તેવું પણ ડૉક્ટર વિરમભાઈ ગોઢાણીયાનું કહેવું છે. કેમેરામેન વિવેક ઠકરાર સાથે જીતેશ ચૌહાણ, પોરબંદર ખબર.